પલાણ લોખેણી લો નણહાટ પુનિયા મામા પલાણ તારી લાખેણી લો નણહાટ અને આયલો એ જે સલના મેળે પણ પડેલા ઈ ગઢને ચણાવા અરે રે મારો પુનિયો રો બારી મામો એ પુનિયા એ પુનિયા પલાણ લોડણ હાડે મોખરે હતી મામસો મોખરે ભરવાડની કોઈ કોળની દેવ નથી વા ભરવાડના નેહની માલિકા બેઠી હોય મઠની માલિકા ભેગી પૂજાતી હોય પણ કર દેવ નો હોય મામસો પંચની દેવ છે આસોપત્રો આસોપાત્રો ભરવાડનો નેહડો હોય અને નેહની માલિકા મસો બેઠી હોય એનો આગેવાન પુનિયો રબારી મામો બેઠો હોય પતારિયા નદીમાંથી પહેલું બાણ નીકળે પહેલો પાણો ડૂબકી મારીને પહેલો પાણો નીકળીને એની માલિકા પુનિયો રાયકો રબારી મામો બેહે બીજી ડૂબકી મારી અને કાળી સિપર નીકળે ને એની માલિકા માં મસો બેહેવો પણ નેહડાની માલિકા મસો બેઠી હોય પંચની મસો થઈને બેઠી હોય અને નેહડાની માલિકા મારી મસો એમ કે મારા ભરવાડું
તમારો રેઠો માલ હોય, રેઠો માલ હોય, હાથમાં 12 વર્ષની બાળકી બની હાથમાં ખોખલી લાકડી લઉં અને મારા ભરવાનો રેઠો માલ લો ચારું ને, તેથી ભરવાનો ગોળ આવ્યો સોનો હોય. નેહડાની માલિકા બેઠી હોય પણ જયારે આ ભરવાડના નેહડાની માલિકા મસો આવીને હાનિયાની માં ગાડી ગાતરાણી એવું કીધું એ ભઠાનિયા ભઠાનિયા હું તારી હાનિયાની ગાડી ગાતરાણ એવું કહું છું. તારે શેર માટીની ખોટ છે ને, તારે શેર માટીની ખોટ છે ને, પણ ભઠાનિયા તને દીકરો નહીં, એક દેવ રૂપી એવી દીકરી આપું. હે ભઠાનિયા, એક દેવ રૂપી એવી દીકરી આપું. તારા હાનિયાને તો ઉજડા કરે પણ એક દી તારા ભરવાડને ઉજડા કરીને નો દે ને, એ તેદી તો મારી કારી મસો નો હોય. પણ ભઠા હાનિયા ને બાપ મારી મસો એવું કીધું તું કે ભઠા, આ તારી વાત ને મારી વાત કાલ તારા સમાજ ને ખબર પડે કે તારી આ કોક દેવ રૂપી દીકરી છે, તારી આ કોક દેવ રૂપી દીકરી છે, તેથી તારે ને મારે શેઠું થઈ જાહે હો. આ તારા સમાજ ને ખબર ન પડે, આ તારી ને મારી વાત રહે હો. મિત્રો માં મસો દિવસે ન વધે રાતે વધે, સમય પછી સમય જવા લાગ્યો અને માં મસો સમય મળ્યો વીતવા. નેહડાની માલિકા કાંઈક લીલાયું કરે પણ નેહડાની માલિકા ખબર પડે નહીં બહુ. મિત્રો વાતું તો બધાય જાણીતી છે પણ માં મસોની આગળ વાતું કરીને, માં મસો ઉંમર લાયક થયા ને, માં મસો ઉંમર લાયક થયા એટલે હાનિયા ભઠા હાનિયા ને એમ થયું કે લાય લાય નેહડાની માલિકા મહિના બધા વાતું કરવા. એ ભઠા તારી જે દીકરી થઈ છે ને ઉંમર લાયક થઈ છે, તારી દીકરીના હાથ પીડા કરી દે. રાજાથી રંક લગી દીકરી તો સાસરે શોભે હો, એ દીકરીને પરણાવી દે અને તેથી સમાજ ભેગો થયો, ભરવાડ સમાજ ભેગો થયો અને તેથી માં મસોને ખબર પડી અને તેથી ભઠો હાન્યો કે આ તો મારી દેહરૂપી દીકરી છે, આના હાથ કેમ પીડા કરવા, એ આના હાથ કેમ પીડા કરવા, આ તો કોક દેહરૂપી દીકરી છે. પણ તેથી સમાજને એવું કીધું ભરવાડ સમાજને કે મારી દીકરીના વિવાહ ન થાય, વો મારી દીકરીના વિવાહ ન થાય, એ તો એક દેહરૂપી દીકરી છે. પણ મિત્રો માં મસો યાથી બાળ લીલાયું કરે
પણ નેહડાની માલિકા મસો બેઠી હોય, ભરવાડ સમાજ ની માલિકા અત્યારે ભરવાડ સમાજ ને ઉજળો કરી દીધો, હાચી દયા હોય મારી મસોની અને દ્વારકાના કારિયા ઠાકર ની દયા છે, નેહડાની માલિકા મસો બેઠી હોય, પંચની આય મસો બેઠી હોય, રેટો માલ જતો હોય, કાંઈક ભરવાડ ના આવ્યા ભૂવા ભક્તો થઈ ગયા, માતાજી ના ભગત થઈ ગયા, મચ્છોની ભક્તિ કરનારા થઈ ગયા, કમાઈ કરનારા થઈ ગયા, કે એનો બાપ મારી મચ્છો રેઠો માલ ચારતી વા ધાણ રેઠું પડ્યું હોય અને મારી મચ્છોને કહી દે માં મારો રેઠો ધણ ચરે છે એનું ધ્યાન તું રાખજે, મારી વાહના વાહડાની માલિકા મારો માલ રેઠો છે પણ મારી મચ્છો એનું ધ્યાન રાખે હો. અને મિત્રો, જ્યાં બીજ જેવો તહેવાર આવે, માડી આવ્યો આવ્યો એ માડી બીજ જેવો મારી મચ્છો, મારી મચ્છો તારો તહેવાર આવ્યો, મોરબી ની માલિબા સ્થાપના થઈને તેની બીજ જેવું ટાણું હતું અને મારી મચ્છો બેઠી છે, આલહક નામનો રવારી જેને લીલા માથાના બલિદાન દીધા છે, એ પડહારિયાની દીકરી આહુડા સારતી તેની મારી મસો ને ધા નાખી પીવો, પડહારિયાની દીકરી માં મસો ને ધા નાખે, માં હે માં મારા 12 વર્ષના દીકરાનો ભોગ લઈ લઈશ ને માં, એ મારી મસો તેવી દુનિયામાં ભરા જેવું ધર્મ ન હોય માં, માં મસો પાસે કાળો કલ્પાત માંડે ને તેદી મારી મસો સાંભળી જાય, અને તેદી મારી મસો એ કીધું, દીકરી આહુડા શહેરમાં, દીકરી આહુડા શહેરમાં હું એક મોરબીના કોઠાવાળી મસો કહું છું, જા સવારનો દી ઉગે અને કસ્તી બાપ મારો એક આલાક નામનો રબારી લોડણ હાઈડ પલાણી અને મોરબીની માલિકા ઉતરાવું મહેમાન કરાવું અને મારો પુનિયો જો કદા લીલા માથાના દાન ન દે ને તેથી તો રાયકો રબારી નો આવ્યા. મારી મચ્છો તને લાપસી ની હોય નેરું, બીજ જેવો તહેવાર આવે પુનિયા મામા ને નવા વાઘા ચડે, નવી પાઘડીઓ ચડે, મા મચ્છો ને નવા વાઘા ચડે, નવા વસ્ત્રો ચડે, લાપસી ની લેરું હોય. અને મિત્રો, બીજ આવીને મોણિયા વાળી નાગબાઈ નું તહેવાર કહેવાય,
મોણિયા વારી નાગબાઈ નો જન્મ દિવસ અષાઢી બીજ કચ્છ નું નવું વરો કહેવાય, પણ આ બાજુ મોરબી ના કોઠે બાપ મારી મસો નું સ્થાપના દિવસ કહેવાય, મારી મસો નો દિવસ કહેવાય. માડી બીજ દેવો એ મસો બીજ દેવો તેવા રમે તારા ભરવાડું ને હરખ નો માય. અષાઢી બીજ આવે એટલે ભરવાડું ને હરખ નો માયો, મારી મસો નો દિવસ આવ્યો. જ્યાં જ્યાં નેહડા ની માલિપા મસો બેઠી હોય, પુનિયા મામા ને પાખડી ઉચડે, લાપસી ની લહેરું થતી હોય, મસો ને નવા વસ્ત્રો ચડે, નેહડા ની માલિપા બેઠી હોય, પણ મારી મસો નું બાપ મારી મસો નું કાયમ માટે કેવું ભરવાડું ને વેળ છે કે મારા ભરવાડું રેણી કેણી અને નીતિ ના ધર્મ ના માર્ગે રહેજો, નીતિ ને ધર્મ ના માર્ગે રહેજો. કોઈ દી માતાજી ની નીતિ ચૂકતા નહીં, કોઈ દી રેણી કેણી ચૂકતા નહીં. અને મિત્રો, હા તો બાપ ઉજડી નાયક ની દેવ કહેવાયું, ધાબરિયા વરણ ની નાયક ની દેવ કહેવાય, એ મારી લીલા લીલા વારી આય મસો કહેવાય. નીતિ ધર્મ ના માર્ગે રહેજો, કોઈ દી કદાચ મારા ભરવાડ ના દીકરા ને દુખી થવા દઉં ને, એ તેથી તો મને નેહડા ની મારી બા મને મસો નું ખાધું હરામ બની જાય. મારા ભરવાડું બધા જંદર અંદર કોઈ વેરી બની જાય ને તો મને મસો ને સારું ન લાગે. મિત્રો, ભરવાડ સમાજ ની માલિકા વડીલો આવું કેતા હો, કોઈ ભરવાડ ના દીકરા અંદર અંદર કચિયા કર્યા હોય, કોઈ વેરી બન્યા હોય, તેથી ભરવાડ નું પંચ ભેગું થાય, ગામ નું પંચ ભેગું થાય અને મારી મસો ને ઓટે લાવે નેહડા ની માલિકા. હા મામા વેરી ને બેહાડે અને યા ચા પાણી પીવાય, ઘઉંબા પાણી લેવાય. હા મામા વેરી બેહી જાય અને મારા પુનિયા મામા નો વધાવો પડી જાય, મારી મસો નું વેણ પડી જાય, દોઢ જાય આવી જાય ને, એટલે હાથ બાપ ના વેરો મારી મસો ને પૂરા નો કરી દઉં ને, એ તેથી નેહડા માં મસો બેઠી નો હોય.